સામાન્ય રીતે વૃદ્ધાવસ્થા આવે ત્યારે શરીરમાં આધિ વ્યાધિ આવતી હોય છે પરંતુ નવી પેઢી આહાર જ્ઞાનના અભાવે શરીરને કચરાપેટી સમજી તેમાં જંક ફૂડ નાખી રહી છે જેથી શરીર પોષવાનું નહીં પરંતુ મારવાનું કામ કરે છે હવે આપણે એ જાણીએ કે વિરુદ્ધ આહારથી શું નુકસાન થાય છે શરીરને વિરુદ્ધ આહાર લેવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે વાયરલ વગેરે ઝડપથી લાગુ થઈ શકે છે કેટલાક લોકો મધનું સેવન ગરમ પાણી સાથે કરતા હોય છે જે તદ્દન ખોટું છે મધ ગરમ પાણીમાં વધુ ગરમ થતું હોય છે બીજો મુદ્દો છે વાસી ખોરાક વાસી ખોરાકને ફ્રીજમાં રાખીને પછી ગરમ કરીને ખાવો એ લોકોમાં સામાન્ય વાત બની ગઈ છે પરંતુ ન્યુટ્રિશિયન વેલ્યુ વગરનો આવો ખોરાક ખાઈને જ લોકો બીમાર પડે છે આંતરડાના મંદ પડી જાય છે આપણા મોટા વર્ગની અંદર એટલે કે સમાજમાં ખીચડી અને દૂધ આ ખાવાનો મોટો રિવાજ છે પરંતુ આયુર્વેદમાં કોઈપણ પ્રકારના કઠોળ સાથે દૂધ લેવું એ હાનિકારક છે કારણ કે ખીચડીમાં કોઈપણ પ્રકારની દાળ આવેલી છે દૂધ અને કઠોળ એ વિરુદ્ધ આહાર છે સાંજે દૂધ સાથે જો તમે કાંદા લસણ લેતા તો ન લેવો કારણ કે તે વિરુદ્ધ આહાર છે અનુસાર વિરુદ્ધ આહારનું સૌથી મોટું જો કોઈ ઉદાહરણ હોય તો એ છે ફ્રૂટ સલાડ જેમાં દૂધ સાથે દ્રાક્ષ ચીકુ કેળા જેવા વિવિધ પ્રકારના ફ્રૂટ્સ નાખે છે ફ્રૂટ સલાડ કરતાં તો ઠંડી મોડી છાશ પીવી તમારા આરોગ્ય માટે ખૂબ સારી છે નિયમિતતા અને નિરાંત આધુનિક જીવનમાંથી અદ્રશ્ય થઈ ગયા હોવાને જ કારણે આહાર વર્સિસ આહારની જે લડાઈ શરૂ થઈ છે તેમાં આપણું શરીર હારી રહ્યું છે આથી જ જો ટીબી જેવા રોગો કંગાલ અને ગરીબ લોકો કરતાં પૈસાદારને ત્યાં ડેરા તંબુ તાણવા માંડ્યા છે એટલા માટે રોગોનું ઘર ન બનાવવું હોય તો પછી આપણે વિરુદ્ધ આહાર ન ખાવો જોઈએ